गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 10 नी अंदर मैथ्स में चैप्टर नंबर 12 वर्तुड़ संबंधित क्षेत्रफल जेनी अंदर आप टोटल 115 लेक्चर की शुरुआत करिए, जेमा स्वाध्याय 12.1 की शुरुआत करी चालू थी आप बराबर ने स्वाध्याय 12.1 की अंदर आप पेला लेक्चर में पेलो बीजो ने पांचमो जो पूछावाना हता ए दाखला गणी लीधा छे। वच्चे एक त्रीजो दाखलो बाकी हतो, मैं तमने कीधेलुं हतुं थोड़ो लेंथी दाखलो छे, लांबो छे, एटले टाइम में पूरो थाशे नहीं। तो आजना लेक्चर में आपणे दाखला नंबर त्रीजो जोवाना छे, जेनी रकम लखेली छे, रकम आपणे समजीए। दाखलो त्रीजो, आपेल आकृतिमां तीरंदाजीनुं लक्ष्य केन्द्रथी बहारना भाग तरफ सोनेरी, लाल, भूरू, काळू, सफेद एम पांच विभाग में गुण लक्षण दर्शावे छे। गुणनी गणतरी माटे सोनेरी रंग द्वारा दर्शावाता प्रदेशनो व्यास 21 सेंटीमीटर छे अने दरेक विभागनी पहोळाई 10.5 सेंटीमीटर छे। गणतरी करवाना पांच प्रदेश पैकी प्रत्येकनु क्षेत्रफळ मेळवो, प्रत्येक एटले दरेके दरेकनु क्षेत्रफळ मेळवो। तो हवे नीचे आकृति आपी छे, तमने तमे आकृति जोई शको छो, तमने देखाती हशे। सौथी पहेलो भाग कोण छे? सोनेरी। तो जो आ केन्द्रमां सोनेरी कलरनो भाग छे, एनो एक आपो छे कि जे भाग केवो छे, दरेक आकार केवा छे? वर्तुळાકાર છે, બરાબર। હવે આકૃતિને સમજજો કઈ રીતે મળશે, દરેકનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે। તો આપણે કેન્દ્રથી વાત કરીએ, સૌથી નાનો ભાગ છે સોનેરી। સોનેરી તમને તો ખાલી વર્તુળ જ દેખાય છે, એટલે નાનામાં નાનું તો કોણ છે? એ સોનેરી વર્તુળ છે। એનો વ્યાસ તમને રકમમાં આપ્યો છે 21 સેમી, એટલે વ્યાસ લાખુંમાં ત્યાં લખેલું છે 21 સેમી। એના પછી કોણ છે? લાલ કલરનો ભાગ। હવે તમને એવું કીધું છે એ બધાય ભાગ જે વધતા જાય છે એ પહોળાઈ કેટલી છે? 10.5 ની, બધાની સરખી પહોળાઈ દ્વારા છે, તમે આકૃતિ પણ જોઈ શકો છો એક સરખી, બરાબર। હવે આ 10.5 બધાની પહોળાઈ આપેલી છે। હવે તમને એવું કીધું સોનેરીનો ભાગનું મેળવો ક્ષેત્રફળ, લાલ રંગના ભાગનું ક્ષેત્રફળ મેળવો, ભૂરાનું મેળવો, કાળું આ છે એના પછી કાળો કલર છે કાળાનું મેળવો, અને છેલ્લે છે સફેદ ભાગનું ક્ષેત્રફળ મેળવો। તો ચાલો સૌથી પહેલાં એ સોનેરીથી ચાલુ કરીએ। સોનેરી એટલે કયો? વર્તુળ। તો વર્તુળનું ક્ષેત્રફળ એ જ સોનેરી ભાગનું હશે। હવે આપણે બીજો ભાગ છે લાલ, આ લાલ ભાગ એટલે તમારે લાલ ભાગનું જ ગોતવું હોય તો તમારે કઈ રીતે મેળવવું પડે? તો તમને યાદ હોય તો મેં લેક્ચરની શરૂઆતમાં એક ભાગ સમજાવ્યો હતો, કંકણ આકાર ભાગ। હવે તમે ધ્યાનથી જોવો આકૃતિમાં તો આ લાલ ભાગ છે, આટલો જે લાલ પટ્ટો દોરેલો છે એ કેવો ભાગ કહેવાય? કંકણ આકાર। તો એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો લાલ ભાગ વાળો છે એ વર્તુળ, તો કે એ મોટા વર્તુળની ખાલી ત્રિજ્યાઓ બદલે, ક્ષેત્રફળ તો સૂત્ર તો એક જ છે πr² વર્તુળનું, લાલ ભાગ એટલે મોટું વર્તુળ થયું કેન્દ્રથી, તો મોટા વર્તુળની ત્રિજ્યાનું ક્ષેત્રફળ એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ, એમાંથી નાનું વર્તુળ, નાનું કોણ છે? સોનેરી, એ બાદ કરી દો, તમને કોણ જવાબ મળી જાય? આ લાલ ભાગ મળી જાય। ચાલો એના પછી છે ભૂરો ભાગ। આ ભૂરો મેળવવો હોય તો શું કરવાનું? ભૂરો મેળવવો હોય તો તમારે ભૂરા દ્વારા એટલે કેન્દ્રથી ભૂરા સુધીનું એટલે એ મોટું વર્તુળ તે એ સમજવાનું, એ મોટું વર્તુળ થઈ જાય, એમાંથી કેન્દ્રથી આ લાલ સુધીનું વર્તુળ બાદ કરી દેવાનું એટલે એનું ક્ષેત્રફળ બાદ કરવાનું, બરાબર। તો તમને ભૂરો ભાગ મળી જાય। હવે ભૂરા ઉપર છે કાળો, કાળા ભાગનું મેળવવું હોય તો કાળા ભાગનું મેળવવું હોય તો આટલા સુધીની ત્રિજ્યા તમને મળી ગઈ હોય એમાં 10.5 એડ કરી દો એટલે તમને આખું મોટી ત્રિજ્યા મળી જાય, એટલે આમ ટૂંકમાં એડ કરતું જવાનું, સેમ પ્રોસેસ, બરાબર। હવે એમાંથી તમારે કાળો ભાગ મેળવવો છે તો શું કરશું? તો કે એ મોટા એટલે કાળા ભાગ આધારે જે મોટો વર્તુળની ત્રિજ્યા બને એનું ક્ષેત્રફળ, એમાંથી ભૂરા ભાગ સુધીનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું આવશે। ચાલો એટલે એની આર તમને મળી જાય, ભૂરા સુધીની એ આર તમે એમાં મૂકો કિંમત અને તમે બાદ કરો એટલે એનો ક્ષેત્રફળનો જવાબ મળી જાય છે। છેલ્લો જવાબ તો સફેદ, સફેદ એ કંકણ આકાર જ ભાગ થયો, તો એનું મેળવવું હોય તો કે સફેદ મેળવવું હોય તો પહેલાં તો મોટો ભાગ એટલે આ જે છે વર્તુળ, મોટું વર્તુળ એટલે સફેદ તમે દેખાય છે, ત્યાંથી કેન્દ્ર સુધીની ત્રિજ્યા મેળવી લેવાની, એટલે કાળા સુધીની ત્રિજ્યા મેળવી જશે, એમાં 10.5 એડ કરી દો એટલે તમને કોણ મળી જાય? આ મોટી ત્રિજ્યા મળી જાય। હવે તમારે એમાંથી એટલે એ ક્ષેત્રફળ મોટી ત્રિજ્યાવાળું ક્ષેત્રફળ એટલે એ આપણે સિમ્બોલ અલગ અલગ આપશું એટલે ભૂલ પડે નહીં, એમાંથી આ જે ભાગ છે એટલે કાળા કલરની આ બોર્ડર એ તમારે શું કરી દેવાની? બાદ કરી દેવાની, એટલે ઉપરનું મોટું વર્તુળ એમાંથી આવડવા જે કાળાવાળું ચાલુ થાય છે એ બાદ આપણે કરવાનું, એટલે એ નાની ત્રિજ્યાવાળું વર્તુળ આપણે કહેશું, ઓલી મોટી ત્રિજ્યા
નાની છે એ, એના પછી નીચે છે એ નાની ત્રિજ્યા. તો એ મોટામાંથી તમે આ નાની ત્રિજ્યા બાદ કરશો એટલે તમને એનો જવાબ મળશે. એટલે તમારે સૌ પ્રથમ સોનેરી એક જ વર્તુળ છે, બાકીના બધા ભાગ ક્યાં છે? તો કે કંકણાકાર ભાગ છે. મેં તમને આ કંકણાકાર કોને કહેવાય એ સમજાવેલું છે, બરાબર? આકૃતિ પણ દોરેલી હતી ને તમને સમજાવેલું છે કે આને કંકણાકાર કહેવાય. તો મેં તમને કીધું તો એનો દાખલો આવશે, તો આ છે એનો દાખલો. તો આપણે ટોટલ દાખલાની અંદર 5 ક્ષેત્રફળ મેળવવાના છે બધાય કલરના. હવે જો સોનેરી છે, ક્ષેત્રફળનું સૂત્ર તો એક જ છે, પાય આર સ્ક્વેર, કેમ કે બધા આકાર વર્તુળ જ છે. પરંતુ જે પેલું છે વર્તુળ છે, બાકી બધા કંકણાકાર ભાગ છે. તો કંકણાકાર ભાગ એટલે બીજું કાંઈ નહીં, એનું સૂત્ર લખાયું હતું, મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું બાદ કરી દો તો જે વચ્ચે પટ્ટો જે મળે છે, જે રંગનો પટ્ટો, એ ભાગ એટલે કંકણાકાર, બીજું કાંઈ આવશે નહીં. ચાલો હવે આપણે સૌથી પહેલા કયો ભાગ છે સોનેરી, કેન્દ્રથી ચાલુ કરીએ. તો કેન્દ્રમાં સોનેરી ભાગ તમને આકૃતિમાં સમજાયું, શું હતું? વર્તુળ જ હતું. ચાલો જવાબની શરૂઆત કરી દઈએ. પેલો ભાગ મેળવીએ, સોનેરી ભાગ માટે. સોનેરી ભાગ કેવો છે? આખો આખો વર્તુળ છે, એની અંદર કોઈ વર્તુળ નથી, પણ એ જ પોતે વર્તુળ છે. કેન્દ્રને ધ્યાનમાં રાખીને સૌથી નાનામાં નાનું વર્તુળ તો કે આ સોનેરી છે. ચાલો તો આપણે એ ભાગનું મેળવીએ સોનેરી ભાગ માટે. હવે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો કે પાય આર સ્ક્વેર. પાયની કિંમત કંઈ ઉલ્લેખ નથી કર્યો એટલે શરૂઆતમાં કહી દીધું છે કેટલી હોય, કંઈ ઉલ્લેખ ન કર્યો હોય તો 22/7 લેવાની. તો પાય બરાબર 22/7, આર એટલે ત્રિજ્યા. પરંતુ તમે આકૃતિમાં જુઓ સોનેરી ભાગની ત્રિજ્યા નથી આપી, એનો વ્યાસ આપ્યો છે. કેટલો છે? 21 સેન્ટીમીટર. તો એના અડધા કરો એટલે શું મળી જાય? ત્રિજ્યા એટલો 21/2. તમારે તો સૂત્રમાં કોની જરૂર છે? આરની જરૂર છે. એટલે એને અડધા કરો એટલે શું મળી ગયો? વ્યાસ. ચાલો હવે આપણે સોનેરી ભાગનું મેળવી લઈએ. એટલે સોનેરી ભાગ એટલે કયો છે? આખો વર્તુળ. સોનેરી સોનેરી ભાગનું ક્ષેત્રફળ. સોનેરી ભાગ છે વર્તુળ જ ખાલી. તો વર્તુળનું સૂત્ર શું થાય ક્ષેત્રફળનું? ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. ચાલો બરાબર નીચે બરાબર કિંમત મૂકો. પાય એટલે 22/7 ગુણ્યા આર એટલે 21/2. સ્ક્વેર છે એટલે 2 વખત ગુણવાનું. તો કે 21/2 ગુણ્યા 21/2. છેદ ઉડતા હોય ને ઉડાડો. તો કે આ 2 છે એ 22 છે. તો 11 × 2 = 22, અહીંયા 7 ઉપર 21, 7 × 3 = 21. ચાલો હવે શું કરો? તો કે નીચે 2 છે, હવે 2 ના સીધા છેદ ઉડશે નહીં. તો અંશનો બધાનો ગુણાકાર કરો, 11 × 3 = 33, ને 33 × 21 કરશો. એટલે હું સીધો કેલ્સીમાં જ કરીને આપું છું, 33 × 21 કરશો એટલે જવાબ આવશે 693. ચાલો છેદમાં કેટલા છે? તો કે છેદમાં 2 છે હજી. 693ને તમે 2 વડે ભાગો એટલે હું સીધો કેલ્સીમાં આપું છું જવાબ. તમારે રફમાં પ્રેક્ટિસ કરવાની જ્યારે બુક્સમાં લખો ત્યારે એટલો જવાબ આવવો જોઈએ. તો 693ને 2 વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર. શું કામ સ્ક્વેર? કારણ કે ક્ષેત્રફળ છે એટલે હંમેશા જવાબ કેમાં આવે? સ્ક્વેર એકમમાં આવે. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર આવે, મીટર હોય તો મીટરનો સ્ક્વેર. આ તમને પહેલા નંબરનો જવાબ મળ્યો. આપણે ટોટલ પ્રત્યેક કીધું, પ્રત્યેક એટલે બધાયના મેળવવાના છે. જેટલા ભાગ દેખાય કલરવાળા એ બધાયના ક્ષેત્રફળ કેટલું થાય એ મેળવવાનું છે. ચાલો પહેલો ભાગ તો વર્તુળ હતો એ ખબર પડી ગઈ એટલે ઇઝી થઈ ગયું સાવ. બીજા બધા ભાગ છેલ્લે સુધીના બધા કયા આકાર બને છે? તો કે બધા હવે કંકણાકાર ભાગ બને છે, બરાબર? કંકણાકાર એટલે 2 વર્તુળ દ્વારા જે વચ્ચેનો પટ્ટો હોય એને કહેવાય કંકણાકાર. તો એનું મેળવવું છે. તો ચાલો હવે બીજા નંબરે એના પછી કોણ છે? લાલ ભાગ. સોનેરીથી ઉપર જાવ એટલે આવશે લાલ. તો કે લાલ ભાગ માટે. ચાલો હવે આ લાલ ભાગ છે એ પણ કેવો છે? વર્તુળાકાર નથી, સોનેરી એક જ છે. આ લાલ ભાગ છે એ કહો કંકણાકાર છે. તો કે જે લખી નાખો, જે
કંકણાકાર ભાગ દર્શાવે છે. કંકણાકાર ભાગ દર્શાવે છે. હવે કંકણાકાર ભાગ હોય તો તમારે શું કરવાનું? તો કે મોટું વર્તુળ બનતું હશે, નાનું વર્તુળ. મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાનું વર્તુળ બાદ કરવાનું એટલે તમને આ લાલ ભાગ મળી જાય. તો આપણે મોટી ત્રિજ્યા અને નાની ત્રિજ્યા બે ખાલી ક્ષેત્રફળના સૂત્ર તો એક જ છે, ખાલી ત્રિજ્યાઓ બદલશે. તો આપણે મોટી ત્રિજ્યાને કેપિટલ આર કહી દઈએ, એટલે મોટી આર. હવે તમને જુઓ દરેકની પહોળાઈ આપી છે, કેટલી છે? 10.5. તો હવે જુઓ કેન્દ્રથી જે સોનેરી ભાગ હતો એનું અંતર કેટલું હતું? તો કે એનું અંતર એટલે માપો એટલે 21/2, એટલે એની ત્રિજ્યા 21/2 હતી. હવે તમે લાલ સુધી પહોંચો એટલે મોટી ત્રિજ્યા થઈ જાય, તો કેટલા ઉમેરવા પડે? એની પહોળાઈ ઉમેર દો એટલે આખી થઈ જાય 10.5. બધાની સેમ છે, ત્યાં ઉમેરો. ચાલો હવે આનું સાદરૂપ આપો, 21/2 કરો તો 10.5 જ થાય. 10.5 વત્તા 10.5. ચાલો જવાબ શું આવે? તો કે તેથી કેપિટલ આર 10.5 × 10, 10 × 10 = 20 × 21, 21 સેન્ટીમીટર. આ મોટી આર મળી ગઈ. હવે નાની ત્રિજ્યા એટલે નાની આર. નાની આર તો કોનું થાય? તો એના નાનું વર્તુળ કોણ હતું નીચેનું? સોનેરી. તો સોનેરીની ત્રિજ્યા તો તમને ખબર છે કે 21/2 = 2 સેન્ટીમીટર. તો 21/2 = 2 સેન્ટીમીટર. ચાલો હવે આપણે શું કરશું? તો કે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું, કે લાલ છે એ કેવો ભાગ છે? કંકણાકાર ભાગ છે. તો કે નેક્સ્ટ પેજની અંદર સાદરૂપ આપીએ આપણે. ચાલો લાલ કંકણાકાર, કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર. સૂત્ર શું છે? તો મોટું વર્તુળ એટલે કે પાય આર સ્ક્વેર, મોટા વર્તુળની ત્રિજ્યાને કેપિટલ આર કીધી છે એટલે કેપિટલ આર લખવાનો, માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું જેની ત્રિજ્યા છે સ્મોલ આર, પાય સ્મોલ આર નો સ્ક્વેર. હવે જુઓ આપણે હકીકતે આની અંદર કિંમત મૂકવા કરતા આની અંદર આપણને ઈઝી પડી જશે. શું કામ? કેમ કે આ પાય આર સ્ક્વેર તો નાના વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય, જે આપણે સોનેરી ભાગ છે આખું ક્ષેત્રફળ તો મેળવી જ લીધેલું છે એનો જવાબ. તો આપણે આમાં કિંમત મૂકવાની જવાબ નથી, સીધો આનો જવાબ જ મૂકી દો જે આગળ પહેલા નંબરમાં છે, એટલે એટલું કામ આપણું ઈઝી પડી જાય. એટલે માત્ર આપણે કિંમત આ પહેલામાં જ મૂકવાની રહેશે એટલે આપણે બીજું સ્ટેપ પણ ઈઝી થઈ જશે. ચાલો પાયની કિંમત 22/7 × આર એટલે કેપિટલ આરની કિંમત તો કેટલી છે? 21, એને ગુણ્યા 21 બે વખત છે. હવે માઇનસ, હવે આ પાય આર સ્ક્વેર એટલે જે નાનું વર્તુળ છે એનું ક્ષેત્રફળ એ તો આપણે મેળવેલું છે, કેટલું છે? 346.5. તો એ સીધી મૂકી દઈએ એટલે આપણે એ કામ અહીંયા પતી ગયું. હવે આ ક્યાંથી આવ્યું? તો અહીં લખું છું 1 પરથી, એટલે પેલા નંબરનો જે જવાબ છે એ આપણે મૂક્યો છે બરાબર, ડાયરેક્ટ આમાં મૂકી શકીએ. હવે આગળના દરેક ભાગમાં આવું પોસિબલ નહીં બને, આપણે આમાં એકમાં કરી શકીએ કેમકે આગળનું એક આખું વર્તુળ હતું એટલા માટે. આગળના બીજા ભાગ તો કંકણાકાર થશે એટલે એવું બનશે નહીં. ચાલો આમાં છેદ ઉડાડો. તો કે 7 × 3 = 21, 22 × 3 = 66, એને ગુણ્યા 21 માઇનસ 346.5. ચાલો 66 ગુણાકાર 21 સાથે કરીએ, 66 ગુણાકાર 21 સાથે કરશો એટલે જવાબ આવશે 1386. એમાંથી 346.5 શું કરીએ બાદ, તો તમારો જવાબ આવશે 1386માંથી 346.5 બાદ કરો, જવાબ આવશે 1039.5 cm². ચાલો આ તમને જે લાલ ભાગ કંકણાકાર હતો એ ભાગનું ક્ષેત્રફળ મળી ગયું, કે એ ભાગનું કેટલું ક્ષેત્રફળ થાય? તો કે આ લાલ પટ્ટો હતો એનું ક્ષેત્રફળ મળ્યું
1039.5 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો લાલની ઉપરનો કલર કોણ છે? તો કે એ ભૂરો છે. ભૂરો ભાગે કેવો છે? કંકણાકાર છે. તો આપણે ભૂરા માટે કામ કરીએ. ચાલો તો પહેલા એ લખીએ. નંબર 3, ભૂરા ભાગ માટે, ભૂરા ભાગ માટે. ચાલો આ જે ભૂરો છે એ ભાગ પણ કેવો છે? તો કે કંકણાકાર ભાગ છે. તો કે લખી નાખો, જે કંકણાકાર, કંકણાકાર ભાગ દર્શાવે છે, ભાગ દર્શાવે છે. હવે કંકણાકારનું ક્ષેત્રફળ મેળવવું હોય તો ભૂરાના આધારે જે મોટું વર્તુળ બને છે એનું ક્ષેત્રફળમાંથી અને નીચેનું કોણ છે? તો કે આ કેન્દ્રથી વાત કરીએ તો કે લાલ વર્તુળ સુધીનું, તો એ ક્ષેત્રફળ તમારે બાદ કરવું પડે એટલો વિસ્તાર. તો હવે તમે આગળના દાખલામાં જેમ મૂકી દીધી પાય આર સ્ક્વેરની કિંમત આગળનું વર્તુળનો જવાબ, એવું હવેથી થશે નહીં. ક્લિયર? કારણ કે બધાના આગળનું જ પહેલું એક જ વર્તુળ હતું એટલા માટે મૂકી દીધું. હવે આગળના બધા ભાગ તો કેવા છે? કંકણાકાર ભાગ છે. એ આખા વર્તુળ છે નહીં, તો આપણે અલગ અલગ મેળવેલા છે. આખું વર્તુળ છે એનું આપણી પાસે ક્ષેત્રફળ નથી. તો આપણે કાંઈ વાંધો નહીં, કિંમત મૂકીને સાદરૂપ આપશું. ચાલો તો કે આની મોટી ત્રિજ્યા કેટલી થાય? તો કે મોટી ત્રિજ્યા એટલે મોટી એટલે જે ભૂરા, એટલે મોટું વર્તુળ બનશે ભૂરા ભાગ દ્વારા એની વાત, એની ત્રિજ્યા. હવે જો આગળ સુધીની ત્રિજ્યા કેટલી હતી? તો કે 21 સેન્ટીમીટર હતી. હવે 21 સેન્ટીમીટર તમારી કેપિટલ આર હતી એટલે લાલ ભાગ સુધીની ત્રિજ્યા હતી. હવે એમાં તમે 10.5 એડ કરો એટલે ભૂરા સુધીની મળી જાય. તો ચાલો 21 + 10.5 જેની પહોળાઈ એડ કરો એટલે તમને આખી ત્રિજ્યા કોની મળી જાય? ભૂરા ભાગ સુધીની, આખા ભૂરા ભાગનું. તો કે આનો સરવાળો કરો, 21 ને 10 = 31, 31.5 સેન્ટીમીટર આ મોટી. હવે નાની ત્રિજ્યા, આપણે નાનીને આપણે સ્મોલ આર કહી છીએ. તો સ્મોલ આર, હવે સ્મોલ આર જોતો હોય તો એ કોણ આવશે? તો કે લાલ કલર જે આગળનો છે કેપિટલ આર, એ આમાં શું થઈ જાય? સ્મોલ આર થઈ જાય. બરાબર? તો કે ઈ આર એટલે કેટલી લંબાઈ થશે પોલી ત્રિજ્યા થશે કેન્દ્રથી? તો કે લાલ સુધીનું અંતર જો, લાલનું વર્તુળ પૂરું થાય ત્યાં સુધીનું, તો કે કેટલું થાય? 21 સેન્ટીમીટર. તો કે સ્મોલ આર હવે શું થઈ ગયું? 21 સેન્ટીમીટર. એટલે જે આ ઉપરના આપણે ગણી છીએ જેનો કેપિટલ આર હોય છે એના પછીના સ્ટેપમાં ઈ આર શું થઈ જાય? સ્મોલ આર બની જાય છે. એનું તો તમને ખબર પડી જશે બે સ્ટેપમાં કે આ કઈ રીતે બને. તમે આકૃતિમાં જુઓ એટલે એ તો તમને હવે જોવાની પણ જરૂર નથી, એ પાછળ સીધું એડ જ કરવાની જરૂર છે. ક્લિયર? હવે તમને જે કંકણાકાર ભાગ દર્શાવે છે તો એની ખાસ વાત કરવામાં આવે. તો તમને આકૃતિમાં પાછું યાદ દેવડાવી દઉં છું એકવાર બતાવીને, એટલે જેથી કરીને તમને ક્લિયર થાય. ચાલો આ ભૂરો ભાગ છે, ચાલો આકૃતિ એકવાર જોઈ લ્યો એટલે પાછું તાજું થઈ જાય. હવે આ ભાગ કેવો છે? ભૂરો ભાગ. આપણે આ ભૂરો પટ્ટાનું મેળવવું છે. તો એના દ્વારા જે આ ઉપલું વર્તુળ છે આ ભૂરાવાળું, એનું વર્તુળનું ક્ષેત્રફળ અને એમાંથી કોણ બાદ કરવાનું? તો કેન્દ્રથી આ લાલ વર્તુળ સુધીનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. બરાબર? તો એવા લાલ વર્તુળમાં સોનેરી ભેગું આવી ગયું એટલે આપણે આગળની જેમ સીધું જ મૂકી શકશું નહીં, તો આપણે આમાં કિંમત મૂકી દેવાની. તો આપણી પાસે કેપિટલ આર કેટલો મળે? તો લાલ સુધીનો આર કેટલો છે? તો કે 21 હતો, આપણે ભૂરોનો જોઈ છે તો કે એમાં 10.5 એડ કરી દો એટલે 31.5 થઈ ગયા. અને સ્મોલ આર કેટલો થઈ જાય? તો કે લાલ સુધીનો આર છે કેન્દ્રથી એ આટલું અંતર કેટલું થઈ જાય? સ્મોલ આર, તો એ કેટલું થઈ ગયું? 21 છે. તો આગળનો જે કેપિટલ આર છે એ નેક્સ્ટ સ્ટેપમાં એનો શું થઈ જાય? સ્મોલ આર બની જાય. ચાલો હવે એ જ રીતે આપણે કામની શરૂઆત કરી દઈએ. તો નેક્સ્ટ પેજમાં જ કરું એટલે તમને વાંધો ન આવે. 1.7 હું નથી લખવું. ચાલો નેક્સ્ટ પેજની અંદર કયો ભાગની વાત કરતા હતા આપણે? ભૂરા ભાગની. ચાલો તો એનું આપણે ક્ષેત્રફળ મેળવીએ કે ભૂરો છે એ કેવો આકારનો છે? તો એ કંકણાકાર જ ભાગ છે. તો કે ભૂરા કંકણાકાર, કંકણાકાર ભાગનું, ભાગનું ક્ષેત્રફળ, ક્ષેત્ર
ફળ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે? તો કે છે કંકણ આકારનું સૂત્ર મૂકી દેવાનું, પાઈ કેપિટલ આર સ્ક્વેર માઇનસ પાઈ સ્મોલ આર સ્ક્વેર. હવે આમાં આપણે બેઠી કિંમત મૂકી શકશું નહીં, બધાને મૂકવી પડશે. તો શું કરો, આમાંથી કોમન કોણ નીકળશે? બેમાં પાઈ છે તો પેલા પાઈ બાર ને કાઢી લો. વધુ કોણ? કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. ચાલો હવે આમાં હજી આપણે બે વખત વર્ગ નો કરવા પડે, તો આપણે સાદુરૂપ આપી દઈએ પાઈ ના પાઈ. હવે આ આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર એટલે એને તફાવતનું સૂત્ર લાગુ પડે, તો કે એનું સૂત્ર શું થાય? આર માઇનસ આર અને બીજો કાઉન્સ ગુણાકારમાં આર પ્લસ આર, જેથી કરીને સાદુરૂપમાં વાંધો આવે નહીં. ચાલો હવે આપણે બધાની કિંમત મૂકીએ. પાઈની કિંમત કેટલી છે? તો કે 22/7 કાઉન્સમાં કેપિટલ આર, કેપિટલ આર એટલે ડિટેલમાં લખી 31.5 માઇનસ સ્મોલ આર એટલે 21. ચાલો આ બીજા કાઉન્સમાં વચ્ચે કઈ નિશાની મૂકવાની? પ્લસ. કેપિટલ આર એટલે 31.5 પ્લસ સ્મોલ આર એટલે 21. આ બીજો કાઉન્સ પૂરો. ચાલો બરાબર નીચે બરાબર 22/7 ગુણ્યા 31.5માંથી 21 બાદ કરો, તમારો જવાબ આવે 10.5 ગુણ્યા 31.5માં 21 ઉમેરો એટલે જવાબ થઈ જશે 52.5. હવે આપણે આનું સાદરૂપ આપવાનું છે. સૌથી પહેલા પોઈન્ટ દૂર કરી લેવાના એટલે ભૂલ ન પડે બહુ. 22/7 ગુણ્યા, આમાં પોઈન્ટ દૂર કરો એટલે શું થાય? 105 છેદમાં કેટલા લખવા પડે? 10 લખવા પડે. ગુણ્યા, આમાં પોઈન્ટ દૂર કરો એટલે 525, એના છેદમાં પણ 10 આવશે. ચાલો હવે નીચે 7 છે અને ઉપર આપણે આ મીંડાને પોઈન્ટમાં ગણતરી કરશું એટલે ઉડાડશું નહીં. 15/7 કેટલા થાય? 105. તો અહીંયા છેદ ઉડી ગયા. હવે શું કરીએ? 22 અને 15 ગુણાકાર કરો. તો 22 અને 15 તમે ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 330 ગુણ્યા 525, એમનેમ છે એમનેમ રાખો. છેદમાં, તો કે છેદમાં ટોટલ કેટલા મીંડા છે? 1 અને 2 એટલે 2 ભેગા કરી દો એટલે 100 લખી શકાય. ચાલો એક એક મીંડું અહીંથી વયું ગયું. હવે વધ્યું તમારી પાસે 33 × 525. 33 × 525 કરો, તમારો જવાબ આવશે 17,325. છેદમાં કેટલા છે? તો કે છેદમાં છે 10. ચાલો 10 છે એટલે કેટલો છેલ્લેથી કેટલા અંક પોઈન્ટ આવશે? છેલ્લેથી એક અંક પહેલા પોઈન્ટ આવી જશે. 17,32.5 cm². આ તમને કોનો જવાબ મળ્યો? તો કે જે ભૂરો ભાગ હતો એટલે ભૂરો પટ્ટો આપેલો છે આ, એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એનો તમને આમ જવાબ મળ્યો. ચાલો આ તમારો આન્સર છે, એ ભૂરા ભાગ માટે આપેલો છે. ચાલો આ હજી ત્રીજો ભાગ પૂરો થયો. હજી ભૂરાની ઉપર કોણ છે? કાળો છે. તો આપણે ભૂરાની ઉપર કાળો ભાગ છે એ પણ કેવો છે? કંકણાકાર છે. એટલે ભૂરાનું કર્યું, હવે છેલ્લે સુધીના ગમે એટલા ભાગો એ ભૂરાની પ્રોસેસ આવશે, એના જેવી પ્રોસેસ સફેદ સુધીમાં આવશે. ચાલો તો હવે આપણે ચોથા નંબરનું, નંબર 4, કાળા ભાગ માટે. હવે કાળો ભાગ છે એ કેવો છે? તો કે કંકણાકાર ભાગ છે. આપણે લખી નાખશું શું? કે જે કંકણાકાર, કંકણાકાર ભાગ દર્શાવે છે, દર્શાવે છે. ચાલો હવે તો કે આપણે બે ત્રિજ્યાની જરૂર છે, મોટી ત્રિજ્યા એટલે કાળા ભાગ જે વર્તુળ બને છે એની આપણે ત્રિજ્યા મેળવીએ. તો આગળનું જે વર્તુળ નીચેનું કોણ છે? ભૂરો. ત્યાં સુધીની ત્રિજ્યા આપણી પાસે છે કેટલી છે? 31.5. એની અંદર આપણે કાળાની 10.5 પહોળાઈ ઉમેરી દો, તો કે 31.5
પ્લસ 10.5. 31 ને 10 41 ને 2.5 એટલે 42, તો જવાબ આવશે 42 સેન્ટીમીટર. આ મોટી ત્રિજ્યા મળી ગઈ, કોની? કાળા ભાગના વર્તુળની. હવે નાની ત્રિજ્યા લખીએ, તો કે નાની આર, એટલે નાનીને આપણે સ્મોલ કહીએ છીએ. તો આગળનું વર્તુળ નીચેનું કોણ હતું? ભૂરો. ભૂરાની મોટી આર કોણ થઈ જાય? આમાં નાની આર થઈ જાય. તો કે 31.5 સેમી. ચાલો, આ એની નાની આમ થઈ ગઈ. હવે ક્ષેત્રફળ મેળવીએ એનું. તો કે કાળા કંકણ આકાર ભાગનું ક્ષેત્રફળ. ચાલો ક્ષેત્રફળનું સૂત્ર મૂકો. તો કે પાઈ કેપિટલ આર સ્ક્વેર, એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ, માઇનસ એનાથી નાના વર્તુળ સુધીનું ક્ષેત્રફળ. તો ચાલો, એ તો આપણે મેળવેલું નથી, એટલે કિંમત મૂકીને મેળવવું પડશે. બંનેમાંથી કોમન નીકળે પાઈ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. ચાલો, હવે આપણે આગળ કર્યું એમ આનું પણ આપણે તફાવત આપી દઈએ, કેમ કે વચ્ચે માઇનસ ને બંને સ્ક્વેરમાં છે, તો એનો તફાવત સૂત્ર લાગુ પડે. આર માઇનસ આર અને બીજો કાઉસ આર પ્લસ આર. ચાલો હવે આપણે કિંમત મૂકીએ પાઈની કિંમત. તો કે 22/7 કાઉસમાં કેપિટલ આર કેટલા છે? 42. તો 42 માઇનસ સ્મોલ આર એટલે 31.5. હવે બીજા કાઉસમાં સરવાળો, 42 પ્લસ 31.5. ચાલો, બરાબર 22/7. પેલા આ 42 માંથી 31.5 શું કરીએ? બાદ કરી દઈએ. તો શું જવાબ આવે છે? તો 42 માંથી 31.5 બાદ કરો એટલે જવાબ આવે 10.5. 10.5 ગુણ્યા 42 વત્તા 31.5 સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 73.5. હવે શીખડાવેલું છે એમ કર દિયો પોઈન્ટ દૂર, એટલે સાદુરૂપ આપવામાં વાંધવાનું આવે. 22/7 ગુણ્યા 10.5ના પોઈન્ટ દૂર કરો એટલે શું થઈ જાય? 105. નીચે કેટલા આવી જાય? 10 ગુણ્યા, આમાં જુઓ તો 735, અને નીચે આવી જશે 10. ચાલો હવે આપણે 10 નથી ઉડાડવા, 7 છે તો એ ઉડી જશે. 15 7 105, તો આ છેદ ઉડી જાય 15. હવે 22 × 15 કરશો એટલે જવાબ આવશે 330. એને ગુણ્યા 735. ચાલો, છેદમાં કેટલા મીંડા છે ટોટલ? તો 2 મીંડા, 10 × 10 એટલે 100, તો 1 મીંડું વયું ગયું. તો તમારો જવાબ આવશે 33 × 735. તમે કરો 33 × 735, જવાબ આવશે 24255. 24255 છેદમાં 10. ચાલો, છેદમાં 10 એટલે બાજુમાં જ જવાબ લખી નાખીએ, છેલ્લા એક અંક પેલા પોઈન્ટ આવે એટલે 24.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ તમને જે મળ્યો એ કોનો જવાબ મળ્યો? કાળો ભાગ જે હતો એ કાળા ભાગનું ક્ષેત્રફળ તમને મળ્યું, જે તમે મેં તમને આકૃતિમાં કાળો પટ્ટો દોરીને આપેલો છે. તો કાળા પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે 24.25.5 એટલે 2425.5 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો હવે કોણ બાકી રહ્યું? લાસ્ટ, છેલ્લું સ્ટેજ, એટલે કે સફેદ ભાગ જે છે પટ્ટો, એનું આપણે મેળવવાનું છે. ચાલો, તો કે એના પછીની અંદર વાત કરીએ સફેદ ભાગનું. તો આપણે હવે સફેદ ભાગનું ક્ષેત્રફળ મેળવીએ.
સફેદ ભાગ એ કેવો છે? કંકણાકાર ભાગ છે. તો પાંચમો નંબર લાસ્ટ છે સફેદ ભાગ માટે. સફેદ ભાગ માટે હવે આ સફેદ ભાગ એ કેવો છે? તો કે કંકણાકાર ભાગ છે. ચાલો હાલો સફેદ ભાગ માટે કહી દો કે જે કંકણાકાર, કંકણાકાર ભાગ દર્શાવે છે, દર્શાવે છે. ચાલો તો આપણે ત્રિજ્યાની જરૂર પડશે કિંમત મૂકવા માટે. તો કે મોટી ત્રિજ્યા કેટલી થાય? તો કે સફેદ ભાગ છે એ આખું વર્તુળ કી કરો તો અત્યાર સુધીની 42 હતી છેલ્લી, બરાબર, એમાં પહોળાઈ ઉમેરી દો એટલે મોટી ત્રિજ્યા મળી જાય. તો કે 10.5 ઉમેરો એટલે આખું સફેદ ભાગનું જે વર્તુળ છે મોટું એનું મળી જાય. 42 × 10 = 52, તો જવાબ આવે 52.5 સેન્ટીમીટર. આ તમને તમારી મોટી ત્રિજ્યા. હવે નાની ત્રિજ્યા એની જરૂર છે, એટલે નાની એટલે સ્મોલ આર, એટલે એના સુધીના નીચેનું. તો આગળનું જે વર્તુળ હતું એની કેપિટલ આર આની કેવી થઈ જાય? સ્મોલ આર. ચાલો તો આગળ કોણ હતું? કાળો. કાળા સુધીની ત્રિજ્યા એટલે કેટલી હતી? 42 સેન્ટીમીટર. તો કે કેટલી થઈ જાય? 42 સેન્ટીમીટર. ચાલો હવે આપણે સફેદ ભાગ છે એનું આપણે શું મેળવી લઈએ? ક્ષેત્રફળ. તો કે સફેદ, સફેદ કંકણાકાર, કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ. ચાલો ક્ષેત્રફળનું સૂત્ર કંકણાકારનું. તો કે પાય કેપિટલ આર સ્ક્વેર માઇનસ પાય સ્મોલ આર સ્ક્વેર, બરાબર. નીચે બરાબર કોમન શું નીકળે? પાય કેપિટલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર. ચાલો પાડી દો એના તફાવતના સૂત્રના આધારે અવયવ. તો કે કેપિટલ આર માઇનસ સ્મોલ આર અને બીજો કાઉન્સ ગુણાકારમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર. ચાલો બરાબર નીચે બરાબર પાઈની કિંમત મૂકો કેટલી છે? 22/7 કાઉન્સમાં કેપિટલ આર કેટલા છે? 52.5 અને સ્મોલ આર કેટલા છે? તો કે 42. ચાલો હવે બંનેનો સરવાળો કરો. 52.5 + 42. હવે બાદબાકી કરીએ કાઉન્સની. તો કે 22/7 ગુણ્યા 52.5 માંથી તમે 42 બાદ કરો એટલે તમારો જવાબ આવશે 10.5. તફાવત હંમેશા કેવો રહીએ? સરખો જ રહીએ, કેમકે પહોળાઈ બધાની એક સરખી છે. એટલે 52.5 માં 42 ઉમેરો તો તમારો જવાબ આવશે 94.5. ચાલો જેમ શીખડાવેલું છે એમ પોઈન્ટ દૂર કરો એટલે સાદરૂપમાં તકલીફ ન પડે. 22/7 પોઈન્ટ દૂર કરો એટલે 105/ કેટલા આવશે? 10 ગુણ્યા 945/10. હવે આમાં છેદ ઉડાડી દો, 15 × 107 = 105, તો અહીંયા ઉડી ગયું 15. આ 10 ને ઉડાડવા નથી. ઉપર વધ્યું 22 × 15, તો 22 અને 15 નો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 330 ગુણ્યા કોણ છે? 945/ ટોટલ મીંડા કેટલા છે? તો કે 2 × 10 × 10 = 100 નીચે મૂકી દો 2 મીંડા. છેલ્લો છેલ્લું મીંડું વયું ગયું. 33 નો ગુણાકાર 945 સાથે કરો
જવાબ આવશે 31,185. 31,185 છેદમાં કેટલા? તો કે 10. ચાલો હવે આપણે 10 છે એટલે કેટલો એક અંક પહેલા પોઈન્ટ આવશે? તો કે 31.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ જે તમને જવાબ મળ્યો એ જે સફેદ ભાગ તમને આપેલો છે આકૃતિમાં, આ સફેદ ભાગનું ક્ષેત્રફળ તમને આટલું મળે, 3,118.5 સેમી સ્ક્વેર એટલે ચોરસ સેન્ટીમીટર. ચાલો આ થયો દાખલા નંબર 3, જેમાં પ્રત્યેકનું કીધું હતું તો આપણે દરેકે દરેક રંગના ભાગનું ક્ષેત્રફળ કેટલું મળે એનો જવાબ મેળવી લીધો. આ સાથે તમારે જે દાખલા સ્વાધ્યાય 12.1માં પૂછાવાના છે તેની સાથે આ સ્વાધ્યાય 12.1 પણ કમ્પ્લીટ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિકની જે સૂત્ર છે, ફંડા છે, બેઝિક છે એની શરૂઆત કરીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. ધન્યવાદ. આભાર.